नारायण विद्यार्थी मित्रों, आपणे धोरण 10 માં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર ચાલી રહ્યું છે. તો આંકડાશાસ્ત્રમાં આપણે ધારેલા મધ્યકની રીત ચાલી રહી છે. મધ્યકમાં 3 રીતો હતી. નંબર 1 સીધી રીત, એના દાખલા આપણે પૂર્ણ કરી દીધા. હવે બીજા નંબરની રીત આવી ધારેલા મધ્યકની રીત. તો આપણે ધારેલા મધ્યકની રીતમાં આજે હું ત્રીજો નંબરનો દાખલો લેવાનો છું. તમારા બે દાખલા મેં ચલાયા છે, પહેલો અને બીજો. હવે હું ત્રીજો દાખલો લઉં છું. તો આવો, ધારેલા મધ્યકની રીતમાં ત્રીજા નંબરનો દાખલો. તો સાહેબ, એ તમને પહેલામાં પહેલું વર્ગ અને વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે. વર્ગ અને વિદ્યાર્થીની સંખ્યા આ બે કોલમ આપેલા છે. ચાલો, વર્ગમાં સાહેબે શું આપ્યું છે? તો કે 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85 અને 85 થી 100. આ તમને વર્ગ આપેલા છે. હવે વિદ્યાર્થીની સંખ્યાનું કોલમ 5, 21, ફરીથી 21, 8, 25 અને 20. તો જો વિદ્યાર્થી મિત્રો, તમને સાહેબે બે કોલમ આપેલા છે અને તમારે ધારેલા મધ્યકની રીતે દાખલો ગણવાનો છે. તો ચાલો દાખલાની હવે શરૂઆત કરીએ. પહેલામાં પહેલું આ વિદ્યાર્થીની સંખ્યાને તમે fi કહેશો અને fi નું તમે ટોટલ કરશો. એ ટોટલ તમારી પાસે સિગ્મા fi 100 આવશે. આ ટોટલ તમારે જાતે કરવાનું છે. ટોટલ તમારું 100 આવશે. ચાલો આગળ, ત્રીજા નંબરનું કોલમ બનાવીએ. એને કહેશું મધ્ય કિંમત xi. મધ્ય કિંમતનું કોલમ એને શું કહીશું? xi. તો ચાલો આમાં જો બધાના વર્ગો ચેક કરી લઈએ. 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85, 85 થી 100. કેટલો ગાળો બતાડે છે વર્ગ લંબાઈ? 15 ની. કેટલી બતાડે છે? 15. 10 માં 15 ઉમેરો, 25 થઈ જાય. તો આ રીતે 15 15 નો ગાળો છે બધામાં. આ ખાસ ધ્યાન રાખજો. ચાલો મધ્ય કિંમત શોધીએ. 25 વત્તા 10, 35. 35 ભાગ્યા 2 કરો એટલે તમારો જવાબ આવશે 17.5. 25 વત્તા 10 ભાગ્યા 2 એટલે 17.5. હો, બધાનો ગાળો કેટલો છે? કેટલો છે બોલો? 15. યસ, તો બધાનો ગાળો 15 છે એટલે આપણે બધામાં હવે 15 15 ઉમેરી દઈશું. બધું શોધવા નહીં જોઈએ. ચાલો 17.5 માં 15 ઉમેરો એટલે 32.5. 32.5 માં 15 ઉમેરો 47.5. 47.5 માં 15 ઉમેરો 62.5. એમાં પાછા 15 ઉમેરો 77.5. એમાં પાછા 15 ઉમેરો 92.5. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, મધ્ય કિંમતનું કોલમ પૂર્ણ થયું. હવે આવ્યું ત્રીજા નંબરનું, ચોથા નંબરનું કોલમ. ચોથા નંબરનું કોલમ આપણું DI બરાબર XI માઇનસ A. આ સ્મોલ A આપણે ધારવા પડે. ધારવાની બે પદ્ધતિઓ બતાડેલી છે, યાદ કરીએ. સૌથી મોટા મોટી આવૃત્તિ. ચાલો આમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? ધારી જો 25. તો 25 ની સામે 77.5 ધારી જ શકાય, ધારી જ શકાય. અથવા અથવા તમારે જે ધારવું હોય ધાર લેવાનું વચ્ચેનું. તો હું ધારું છું આજે 47.5. 21 ની સામે જે હતું એ વચ્ચે ધારી લેવાનું ટૂંકમાં. ચાલો, તો એની સામે 0 આવશે, હમણાં આવશે જ, બતાડું છું. ચાલો, પહેલી બાદબાકીની ક્રિયા XI માઇનસ A એટલે પહેલા કેટલા છે? 17.5. એમાંથી 47.5 જાય, પછી 32.5 માંથી 47.5 અહીંયા લખવાના. 47.5 માંથી 47.5 જાય અહીંયા લખવાના એટલે 0 આવશે. પછી 62.5 માઇનસ 47.5, 77.5 માઇનસ 47.5, 92.5 માઇનસ 47.5, એ બધા લખતા જવાના. ચાલો, પહેલી બાદ બાકી 17.5 માઇનસ 47.5 એટલે માઇનસ 30 આવશે. ચેક કરો, 17.5 માઇનસ 47.5 એટલે માઇનસ 30. 32.5 માઇનસ 47.5 એટલે માઇનસ 15.
47.5 माइनस 47.5 એટલે 0, 62.5 માઈનસ 47.5 એટલે તમારી પાસે આવશે પાછા 15, 77.5 માઈનસ 47.5 એટલે 30, અને 92.5 માઈનસ 47.5 એટલે આવશે 45. તો તમારું ચોથું કોલમ અહીંયા પૂર્ણ થયું. પાંચમું કોલમ FIDI, FI અને DI, આ રહ્યા FI અને આ રહ્યા DI, આ બે કોલમનો ગુણાકાર. ચાલો 5 ગુણ્યા માઇનસ 30, 5 તરી 15 એટલે 150, પણ પ્લસ માઇનસ માઇનસ, ધ્યાન રાખજો. 21 ગુણ્યા 15, 21 ગુણ્યા 15 કરશો એટલે 315 આવશે, પણ પ્લસ માઇનસ માઇનસ. 21 ગુણ્યા 0 એટલે 0, 15 ગુણ્યા 8, 15 ઈઠા 120, 25 ગુણ્યા 30, 25 તરી 75 એટલે 750, અને 45 ગુણ્યા 20 એટલે 45 દૂ 90 એટલે 900. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ગુણાકારનું ખાનું પણ પૂર્ણ થયું. હવે આમાં ટોટલ કરવાનું, ખાસ ધ્યાન રાખજો. ટોટલમાં આમાં ધન કેટલા છે, ધનનું ટોટલ ધન એ અહીંયા લખવાનું, અને ઋણનું ટોટલ ઋણ એ અહીંયા લખવાનું. બોલો ઓકે. ચાલો ધનનું ટોટલ કરીએ, 0 0 0 એટલે અહીંયા 0. ચાલો 5 ને 2 7, 9 ને 7 16, 16 ને 1 17, 1770 આવ્યું. અને ઋણનું ટોટલ કરીએ, ઋણનું ટોટલ 5 5 ને 1 6, અને 3 ને 1 4, 465 આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ ધનનું ટોટલ ધન, ઋણનું ટોટલ ઋણ કર્યું. હવે આ કેવા પદો છે, વિરોધી પદો છે. એક પ્લસ છે અને એક માઇનસ છે. વિરોધી પદો હોય, વિરોધી પદો હોય તો તમારે શું કરવાનું, બાદબાકીની ક્રિયા કરવાની. બાદબાકીની ક્રિયા 1305 આવશે, અને આમાં મોટા અંકનું નિશાન આપવાનું એટલે પ્લસ, તો 1305 આવશે. હવે દાખલામાં તમારે લિસ્ટ બનાવવાનું. બોલો એ કેટલા, 47.5. ચલો સિગ્મા FIDI કેટલા, આ રહ્યા 1305, 1305. સિગ્મા FI કેટલા, 100. તો આપણે આ લિસ્ટ આપી દીધું. હવે સૂત્ર લખીએ કે ભાઈ મધ્યક x બાર બરાબર a, થોડી જગ્યા રાખો વચ્ચોવચ, પ્લસ એક લાઈન પાડો, આ રીતે જોઈ લો વ્યવસ્થિત. સિગ્મા FIDI અપોન સિગ્મા FI, ચલો બે લાઈનની જગ્યા છોડવાની અહીંયા, બધે ધ્યાન રાખવાનું છે. ચલો a એટલે કેટલા, 47.5, FIDI 1305, અને ભાગ્યા કેટલા, 100. 1305 ભાગ્યા 100 કેટલી શૂન્ય છે, 2, એટલે 13.05 જવાબ, 13.05. અને હવે આ બેનો સરવાળો કરવાનો. સરવાળાની ક્રિયા જોઈ લો, 47.5 અને 13.05 એટલે અહીંયા 5 5, 7 ને 3 10, 6, 60.55 તમારો ફાઇનલ આન્સર આવી ગયો. જોઈ લો 60.55. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધારેલા મધ્યકનો ત્રીજા નંબરનો દાખલો પૂર્ણ કર્યો. હવે તમારે શું કરવાનું, આપણી પાછી સિસ્ટમ એની એ જ કે બધું જ તમારે લખી દેવાનું સારા અક્ષરે. લખ્યા પછી સારો વ્યવસ્થિત ફોટો પાડવાનો, અને 99 248 248 51 નંબર ઉપર વોટ્સઅપ કરવાનું છે. પછી હું બીજી આગળની વિડીયો શેર કરીશ. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.